પછી હું તમને થોડીક પેલા વાત કરું. હવે આપણે અત્યારે સામાન્ય જ્ઞાન ભણવાનું છે. શું ભણવાનું છે? સામાન્ય જ્ઞાન. હા, વેરી ગુડ. જો સરસ જવાબ આપ્યો. હો આજે હેલો, બધાને માઇક મ્યુટ કરી દો. હેલો, દેખાય છે? આજે કઈ તારીખ છે બેટા? 6. વેરી ગુડ. ગઈકાલે કઈ તારીખ હતી? ગઈકાલે પેલા બધા પોતાના માયક બંધ કરી દે પ્લીઝ. બધા માયક બંધ કરી દે. ખોટ સંભળાશે બેટા. કોઈનું માયક ખુલ્લું ન હોવું જોઈએ, ચાલુ ન હોવું જોઈએ. મ્યુટ કરી દો માયક. આજે આપણે અત્યારે સામાન્ય જ્ઞાન ભણવાના છીએ, જેમાં આપણે પર્યાવરણ, સ્વચ્છ પર્યાવરણ અને હરિયાળું પર્યાવરણ, આપણે સામાન્ય જ્ઞાનમાં આ પાઠ છે અને આ પાઠ આપણે ભણવાનો છે. તો ગઈકાલે 5 જૂન હતી, બરોબર? તો ગઈકાલે કયો દિવસ હતો? ગઈકાલે વિશ્વ પર્યાવરણ દિવસ હતો. તો આજે આપણે આ પર્યાવરણની જાળવણી કેવી રીતે કરવી એ ભણવાનું છે. તો મારા વાલા બાળકો, તમે શાંતિથી સાંભળશો અને હું કહું એ જ લોકો પોતાનો માયક મ્યુટ કરી અને મને જવાબ આપશે, બરાબર? આપણું જે પર્યાવરણ છે એ શું છે? તો કે આપણી આજુબાજુની જે વાતાવરણ છે, આજુબાજુની જાહેર વસ્તુઓ છે, એ વસ્તુ જે એ પર્યાવરણ કહેવાય. અને આ પર્યાવરણને આપણે ચોખ્ખું રાખવાનું છે. તો આવું ચોખ્ખું પર્યાવરણ કઈ રીતે દેખાતું નથી? દેખાતું નથી. ચલો જોઈ દઉં. હા, પર્યાવરણનું સામાન્ય લખેલું દેખાય છે? મે સંભળાતું નથી. સંભળાય છે? હવે સંભળાણું? હેલો, મે સંભળાતું નથી. સંભળાશે બેટા, હમણાં સંભળાશે. હો, જો હવે આપણે તમે જો આ ચિત્ર દેખાય છે? ચિત્ર દેખાય છે તમને? તમારું માઇક બંધ કરો. સંભળાય છે આયુષ? હા, તો આ બાળક શું કરે છે? પ્લેન ઉડાડે છે. હા, પ્લેન. હા, નોટબુક ના પાના પાડીને પ્લેન ઉડાડે છે. ટી ટેવ સારી ટેવ કહેવાય? આ ટેવ સારી કહેવાય? ના. હા, નોટબુક માં લખવાનું હોય, નોટબુક માં પાના પાડી ને પ્લેન ઉડાડીએ તો એ સારું ન કહેવાય? નોટબુક કેટલી મોંઘી આવે છે?
નોટબુક માં સરસ સરસ અક્ષરે લખવાનું છે. આ છોકરો છે એનું નામ શુભ છે. ઈ શુભ છે ઈ નોટબુક માં પેજ પાડી અને પ્લેન ઉડાડે છે. આ ટેવ છે ને ઈ સારી ટેવ નો કહેવાય, એટલે આ ખરાબ ટેવ કહેવાય. આજે આપણે આ પર્યાવરણની દ્રષ્ટિએ કઈ કઈ સારી ટેવો છે અને કઈ કઈ ટેવો ખરાબ છે ઈ ભણવાના છીએ. બરોબર છે? અનમ્યુટ કરશે અને મને જવાબ આપશે કે આ બાળકો ચિત્રમાં શું કરે છે. સાફ સફાઈ. સાફ કરે છે. હા બોલો. ના લખવાનું નથી બેટા, ખાલી સમજવાનું છે. ઓકે. હું લખવા માટે હું તમને બીજું કહીશ. ખાલી સમજવાનું છે અને ખાલી જવાબ આપવાના છે. સાફ સફાઈ કરે છે ઘરમાં તો કરે છે, પણ આંગણામાં પણ સાફ સફાઈ કરે છે. જેવી રીતે આપણું ઘર ચોખ્ખું રાખીએ એવી રીતે આપણું આંગણું છે એ પણ ચોખ્ખું રાખવું જોઈએ. બરોબર ને? તો એ લોકો આંગણું ચોખ્ખું કરે છે. તો એ નૈયા છે, નૈયા અને એના મિત્રો છે. તો એ ટેવ સારી છે કે ખરાબ છે? માયક મ્યુટ કરો બધા. કેમેરો બંધ કરે. ચલો કેમેરો બીજા પોતાનો માયક મ્યુટ કરી દો પ્લીઝ. મિસ સૈયદ અલવીરા ને તો અમે અહીંથી મ્યુટ કરી દેશો. સૈયદ અલવીરા પોતાનો કેમેરો બંધ કરો બેટા, પ્લીઝ રિક્વેસ્ટ કરે છે. મિસ કેમેરો બંધ કરી દો બેટા, અવાજ સાફ નહીં આવે. કેમેરો ને માઇક નહીં બેટા, માઇક ચાલુ છે. માઇક બંધ કર, કેમેરો બી ચાલુ છે. બીજાને પણ ડિસ્ટર્બ થાય બેટા, બંધ કરો. હા દેખાશે બેટા, હમણાં મિસ કરે છે, મિસ પ્રેઝન્ટ કરે છે. તમે કેમેરો ઓફ કરી દો, અમે મિસ ને કહેશું. હા બેટા દેખાય છે કે નહીં? ઉર્વશી પછી મિસ પ્રેઝન્ટ કરો, પ્રેઝન્ટેશન નથી. હા પ્રેઝન્ટેશન બીજી વાર થાય છે. અલવીરા પાછો કેમેરો ઓન કરો બેટા. અત્યારે સારી ટેવ અને ખરાબ ટેવ વિશે ભણીએ છીએ. જી જો આવ્યો બેટા. કેમેરો બંધ કરો. ચલો કેમેરો બંધ કરો, કેમેરો તમારો બંધ કરો, નહીતર મારો કેમેરો જતો રહેશે. પ્લીઝ તમારો કેમેરો પણ બંધ રાખજો, તમારું માઇક પણ મ્યુટ રાખજો. જેનું નામ બોલું એ જ પોતાનો માઇક અનમ્યુટ કરશે. બરોબર? ઓકે. ચાલો હવે જો આ ચિત્રમાં તન્વીબેન છે એ શું કરે છે. એ મને બોડીલા અનસ છે એ પોતાનું માયક ઓન કરી અને મને કહેશે, ખાલી બોડીલા અનસ, કે આ તન્વી છે એ શું કરે છે ચિત્રમાં. બોડીલા અનસ છે, પોતાનું માયક અનમ્યુટ કરો તો બેટા. છે બોડીલા અનસ? ચાલો તો બીજું હવે જોયા છે. જોયા
અંસારી જોયા છે પોતાનો માયક? હા, અનમ્યુટ કરો તો બેટા. હા ચલો કર્યું. હા બેટા, આ જે ચિત્રમાં બાળકી છે તન્વી નામની, એ શું કરે છે? શું કરે છે? ઈ દેખાય છે? ઈ પાણી પાય છે. શું કરે છે? પાણી આપે છે. તને એક બાજુથી તૂટેલું છે ને, તો એમાંથી તે પાણી પડે અને અહીંયાથી તે પાણી. વેરી ગુડ, વેરી ગુડ. ઓ ભાઈ, તને દેખાઈ ગયું? ઓ બેટા, બહુ સરસ. તને દેખાઈ ગયું કે પાણી તો પાય છે, પણ ઈ પાણીનો પાણીનો જાય. હા, પછી પાણી. હા, વેરી ગુડ, બહુ સરસ. જો હવે તારું માયક છે ને, ઈ અનમ્યુટ કર દે. હવે હું બોલીશ. હા, મ્યુટ કર દે, સોરી, મ્યુટ કર દે. હો, જો બહુ સરસ જોઈએ છે ભાઈ પ્યો, કે ઈ બાળકી પાણી તો પાય છે, પણ ઈ જે જાર છે ઈ તૂટેલો છે. તો તૂટેલો જાર છે એમાંથી પણ બીજું ઘણું બધું પાણી બહાર આવે છે. તો આ બાજુનું જે પાણી છે એ પાણી વ્યર્થ વયું જાય છે અને પાણીનો દુરુપયોગ થાય છે. અને કપાય છે. ચલો, તો આજુબાજુની જગ્યા છે ઈ ગંદી પણ થાય છે. તો ગોહિલ મિત્રાજ, તમારું માયક બંધ કરો બેટા. ગોહિલ મિત્રાજ, તમારું માયક બંધ કરો, નહીતર મારે અહીંથી કરવું પડશે. કર્યું? જો તો કર્યું. મારા અવાજમાં ડિસ્ટર્બન્સ થાય, તમારું માયક બંધ. સર્વો માયક બંધ કરો મિત્રાજ. મને બધું દેખાય છે અહીંથી. કોનું માયક શરૂ છે, કોનો કેમેરો શરૂ છે? તમે કેમેરો શરૂ કરશો, બરોબર? વેરી ગુડ. ચલો, હવે જો છે આ બાળકી પાણી પાછું કોણે અનમ્યુટ કર્યું? મારો અવાજ જતો રહેશે બેટા. તો ભાઈ, આ જે બાળકી છે ઈ પાણી પાય છે, પણ જાર તૂટલો છે એથી મારો અવાજ આવ્યો છે કે નથી આવતો? હા, તો જાર તૂટલો છે તેથી પાણી જતું રહે છે. વધારે વધારાનું પાણી પણ બગાડ થાય છે. તો આ ટેવ છે એ ખોટી છે. આપણે પાણી પાવા માટે જાર સારો વાપરવો જોઈએ, તૂટેલો ન હોય એવો જાર વાપરવો જોઈએ, બરાબર છે? ચાલો હવે આપણે બીજું ચિત્ર જોશું. હવે જો અહીંયા તમે જોશો કે એક બાળક છે અને પોલીસ છે. તો આ બાળક અને આ પોલીસ છે ઈ જુએ છે કે આ ગટરનું ઢાંકણું ખુલ્લું છે, બરાબર છે? હવે આ ગટરનું ઢાંકણું ખુલ્લું છે તો ઈ બાળક છે ને ઈ જોઈ ગયો તો પેલા કે અહીંયા આગળ ગટરનું ઢાંકણું ખુલ્લું છે. એટલે ઈ બાળક છે ને ઈ તરત જઈ અને પોલીસને બોલાવી આવ્યો અને એને કીધું કે જો આ ઢાંકણું ખુલ્લું છે. અને એને તરત જ ચોકીદારને કીધું, જ્યાં ચોકીદાર હોય ને, ચોકીદારને કીધું ત્યાંના. અને ચોકીદારને કીધું કે આ ઢાંકણું ખુલ્લું છે, તો ફટાફટ ઢાંકણું બંધ કરી દે, બરાબર છે? તો હવે મને વાહેશ ફરાનમિયા કહેશે પોતાનું માયક અનમ્યુટ કરીને કે આ ટેવ સારી છે કે ખરાબ છે. કેવી છે ટેવ? વેરી ગુડ. વેરી ગુડ, બહુ સરસ. હો, તમારો જવાબ સાચો છે. હવે આપણે બીજું ચિત્ર જોશું. બધા તારા ભણવાનું છે.
અલવીરા તમારો કેમેરો બંધ કરો. હા અને માયક પણ જેનું શરૂ છે એ બંધ કરી દે. બરોબર. હવે આ બીજું ચિત્ર છે, બીજું ચિત્ર. સૈયદ અલવીરા તમારું માયક ચાલુ છે, બંધ કરો તો. કેમેરો ચાલુ છે. અલવીરા તમારો કેમેરો બંધ કરો બેટા, મારી સ્ક્રીન જતી રહેશે ને. હા વેરી ગુડ. અને માયક પણ બંધ કરી દો અલવીરા. માયક મ્યુટ કરો અલવીરા. અલવીરા માયક મ્યુટ કરો. અલવીરા બેટા તમારું માઇક મ્યુટ કરો બેટા. જો તમે મ્યુટ નહીં કરો ને તો તમે ઉર્વશી મિસને સાંભળી નહીં શકો, પછી ડિસ્ટર્બન્સ આવે, પછી એમ કહેશો કે અવાજ નથી આવતી મિસ. એટલે માઇક જ્યાં તક મિસ ન કહે ને ત્યાં સુધી તમારે માઇક અનમ્યુટ કરવાનું નથી. જો કેમેરો બી ચાલુ કર્યો, કેમેરો બંધ કરો બેટા ને માઇક બંધ કર. નહીં તો છે ને હું આ રિક્વેસ્ટ કરું છું, પછી હર્ષા મિસ ત્યાંથી તને લેફ્ટ કરી દેશે હો બેટા. એટલે આ રિક્વેસ્ટ છે, માઇક અને કેમેરો બંધ કરી દો પ્લીઝ. નૈયા નામની છોકરી છે, તે તેના પિતા સાથે છત પર જાય છે અને ને છત પર દેખાડે છે કે જો આપણે એક આ ટોટલું ટપ છે તો આ ટોટલા ટબમાં ગંદુ વરસાદનું પાણી ભરાય છે અને પાણી ગંદુ થાય છે. પાણી ગંદુ થાય એટલે મચ્છર થાય અને મચ્છર થાય એટલે મચ્છરથી રોગચાળો થાય છે. તો એના પપ્પાને જઈને કહે છે કે ભાઈ જો પપ્પા આ આપણું ટબ છે ને ટૂટલું એ આપણે પાણી કાઢી અને ફેંકી દઈએ, આ ટબ છે એ મચ્છરનો થાય અને એ રોગનું કેન્દ્ર બની ગયું છે. તો એના પપ્પાને એને જાણ કરી અને હવે એ આ ટબ છે એ એનો કાંક નિકાલ લાવવાની વાત કરે છે. તો આ ટેવ છે એ સારી છે કે ખરાબ છે એ મને ગોવાણી અલી હુસેન પોતાનું માયક અનમ્યુટ કરી અને કહેશે કે આ ચિત્રમાં જે દેખાય છે એ ટેવ એના પપ્પાને કહે છે કે આપણે આનો કાંક નિકાલ લાવીએ. તો આ કેવ સારી છે કે ખરાબ છે? સારી છે. વેરી ગુડ બેટા, બહુ સરસ બહુ સરસ. હો હવે તમારું માઇક પાછું મ્યુટ કરી દો. ચલો બહુ સરસ બેટા. હવે આપણે એની પછીનું ચિત્ર જોશું. હા આ એક સ્કૂલ છે. આ સ્કૂલમાં એક બાળક છે જેનું નામ શુભ છે. એ બાળક છે એ પોતે નાસ્તો કર્યો અને નાસ્તો કરી અને પછી પોતે પોતાની બેન્ચ સાફ કરે છે. જોયું ને હવે એ બેન્ચ સાફ કરે છે. તો હા અને પાછળ જે છે એ હજી બે છોકરીઓ નાસ્તો કરે છે. તો ભાઈ એમાં આપણે એ બેન્ચ સાફ કાગળથી કરે છે, બરોબર છે? તો હવે આ ટેવ બેન્ચ સાફ કરે છે એ સારી કહેવાય કે ખરાબ કહેવાય? એ મને મોનીઝા સારી કહેવાય, બરોબર. પણ એ પાછું કાગળથી હા પણ એ જવાબ બહુ સાચો છે. બેન્ચ સાફ કરી એ સારી ટેવ કહેવાય, પણ કાગળ થી સાફ કરી સારી ટેવ ન કહેવાય. કારણ કે એ કાગળ છે એ આપણે ડસ્ટબિન માં નાખશું તો પાછું ડસ્ટબિન.
તો સાફ કર્યું પણ કાગળથી સાફ કર્યું એ ટેવ સારી ન કહેવાય, બરોબર છે? ચલો હવે આપણે બીજું ચિત્ર જોશું. આપણે પર્યાવરણની જાળવણી કેવી રીતે કરવી એ માટે આ બધા ચિત્રો જોઈએ છીએ. એટલે સારી ટેવ કઈ અને ખરાબ ટેવ કઈ એ આપણે આમાં એટલા માટે જોઈએ છીએ, બરોબર છે? આપણે સ્કૂલમાં કેવી રીતે રહેવું, ઘરમાં કેવી રીતે રહેવું, આપણા આંગણામાં કેવી રીતે રહેવું, એટલા માટે આપણે આ બધા ચિત્રો જોઈએ છીએ, બરોબર છે? ચલો હવે એક બાળક છે એ પોતાના ક્લાસરૂમમાં છે, નહીં ક્લાસરૂમમાં નથી પણ એ બસમાં દેખાય છે. અને આવી રીતે બાળકો સ્કૂલમાં પણ કરતા હોય છે. હા હવે તમે જુઓ, ચલો હવે મેં એક બાળકને પૂછીશ, કુરેશી જૈનબ પોતાનું માયક અનમ્યુટ કરશે. કુરેશી જૈનબ બોલો. મિસ તમારો અવાજ ન થાવતો. અવાજ ન થાવતો ને? કુરેશી જૈનબ હવે આવે છે? મિસ તમારો અવાજ નથી આવતો. અવાજ ન થાવતો મને? આવે છે બેટા, આવે છે. તમારે બીના તારું માઈક બંધ કર બેટા. બધાના માઈક શરૂ હશે ને તો મિસ નો અવાજ કપાશે, બરાબર? માઈક બંધ કરતો બેટા. સૈયદ અલવીરા તોડશે, મિસ નો અવાજ આવશે. જો રેકોર્ડિંગ વિડીયો શરૂ કરીએ, બંધ કર વિડીયો અને માઈક બેટ બંધ કર. કુરેશી જૈન એ પોતાનું માયક અનમ્યુટ કરશે. હું એને એકને જ બધા સવાલ પૂછીશ. કર્યું જૈનબ? જૈનબ કર્યું? જૈનબ, કુરેશી જૈનબ પોતાનું માયક અનમ્યુટ કરો. ચલો વાંધો નહીં, ભલે. તો તાનિયા, સાચિયા તાનિયા, સાચિયા તાનિયા પોતાનું માયક અનમ્યુટ કરો બેટા. આ એક બાળક છે, ઈ સ્કૂલ બસમાં છે અને ઈ સ્કૂલ બસમાં શું કરે છે? તાનિયા નથી. ચલો મિત્રા, હિના, હિના મિસ અવાજ નથી આવતો. મિત્રાજ બોલે છે? હલો મિત્રાજ. હા કીદમ ચોટાડે છે. બતાડે છે? હા શું ચોટાડે છે? શું ચોટાડે છે? મિસ અવાજ નથી આવતો. હા ચિંગમ ચોટાડે છે, બરોબર છે? તો ભાઈ સ્કૂલ બસમાં કે ક્લાસરૂમમાં એમાં ચિંગમ ચિંગમ એ સારી ટેવ કહેવાય? ખોટી. હા ખોટી કહેવાય, વેરી ગુડ. આપણે ક્લાસરૂમમાં છે, પછી સ્કૂલ બસમાં છે કે પછી કોઈ બી જગ્યાએ ચિંગમ ચોટાડવી ન જોવે, બરોબર છે? હવે આપણે બીજું ચિત્ર કરશું. બાકી બધા પોતાના માયક બંધ રાખશે અને એક ચિત્ર હું બતાવીશ અને એ ચિત્રમાંથી હું એક જ જણને માયક ઓન કરવાનું કહીશ અને એને જ એ ચિત્રમાંથી હું બધા જ સવાલ પૂછીશ, બરોબર છે? ચલો ઝુવેરિયા એક છે એ પોતાનું માયક ઓન કરશે. ઝુવેરિયા, ઝુવેરિયા આવીને એ પોતાનું માયક ઓન કરે. હા બધાને પૂછીશ બેટા, હજી ઘણા બધા ચિત્રો છે મારી પાસે. હો ફરાના, કુરેશી તારું માયક બંધ કરી દે, હું તને હમણાં આની પછી પૂછીશ. હો ફરાના બંધ કરી દીધું, વેરી ગુડ. ચલો કુરેશી યુસરા, ઠીક હા કુરેશી યુસરા. હા અને જો તમને હું સવાલ પૂછું છું. આ બાળકી છે એ શું કરે છે? યુસરા હમેશા તેમના ઘર
વેરી ગુડ કે જવાબ સાચો દીધો પોતાની બારીમાંથી બહાર કેળાની છાલ કચરો બધું જ બહાર ફેંકી વેરી ગુડ સરસ જો કુરેશીએ તરત પોતાનું માઇક બંધ કરી દીધું વેરી ગુડ મને બહુ ગમ્યું મિસ કે તરત માઇક બંધ કરી દેવાનું બરોબર ચાલો હા બાકી છે એ પોતાનું માય પોતાનો કચરો જેટલો છે એ બહાર ફેંકે છે એ કચરો બહાર ફેંકે છે તે સારે ટેવ ન કહેવાય બરોબર છે તો આ ટેવ બહુ ખરાબ કહેવાય એટલે આ ટેવ ખોટી છે હવે આપણે આગળનું ચિત્ર જોશું અને હું હવે જેને કહું એ જ પોતાનું બીજું ચિત્ર બતાવું છું ચલો દેખાણું બેટા નવું ચિત્ર દેખાણું ને હા હવે જુઓ આ ચિત્રમાં તમને ત્રણ બાળકો બતાય છે અને આ બાળકો છે ઈ હેલો કેમેરા ચાલુ છે એટલે દેખાતું નથી અલ્ફીના નામની છોકરીનું કેમેરો ચાલુ છે જો ભાઈ અહીંથી અમને તો નહીં સર કોઈનો કેમેરો ચાલુ નથી વાહેશ ફરામિયાના પેરેન્ટ્સ વાત કરો છો ને કોઈનો કેમેરો ચાલુ નથી સર મિસના સિવાય ખાલી મિસનું જ પ્રેઝન્ટેશન ચાલુ છે અને મિસ પિક્ચર દેખાડે છે વાહેશ ફરામિયાના પેરેન્ટ્સ હા એવું લાગી ના સર તો તમે એકવાર છો ને સૈયદ અલવીરા બેટા તું માઇક બંધ રાખ ને કેમેરો બંધ રાખ આ બધું ડિસ્ટર્બન્સ કેટલું થાય બેટા કેમેરો બંધ કર અલવીરા અલવીરા બેટા કેમેરો બંધ કરો હજી કેમેરો ચાલુ છે બેટા જો બધું ડિસ્ટર્બ થાય ને બેટા ચલો સ્ટાર્ટ બેટા નહીં આવે જ્યાં તક તારો કેમેરો અને માઇક ચાલુ હશે ને ત્યાં તક અવાજ નહીં આવે બેટા જ્યાં તક તમારો માઇક અને કેમેરો બંધ નહીં થાય તમને અવાજ નહીં આવે ક્લિયર તો તમે પ્લીઝ હું રિક્વેસ્ટ કરું છું કેમેરો અને માઇક નો ઓડ બેટા આખો લેક્ચર ડિસ્ટર્બ થાય બેટા હા હવે નો ઓડતા પ્લીઝ હવે તમને બધું જ સંભળાશે કોઈ પોતાનો કેમેરો ચાલુ કરશે ને તો મારી સ્ક્રીન જતી રહેશે કોઈ કેમેરો નામ શું છે મારું નામ ઉર્વશી છે બરાબર હા ને માઇક બંધ કરજો હમણાં આવશે તારું માઇક બંધ કરી દે તો મારો અવાજ આવશે હવે તમારું માઇક બંધ કરી દો નહીં તો તમને અહીંયાથી રિમૂવ કરી દેવામાં આવશે ચલો તમે લોકો બંધ કરજો માયા તો જ મારો સંભળાવો માઇક બંધ જ છે બંધ કર જી સૈયદ તારો સૈયદ તારો માઇક બંધ કર હા વેરી ગુડ હવે મને સાંભળજો કોઈ પોતાનું માઇક હવે અનમ્યુટ કરવાનું જ નથી હવે મને જ સાંભળવાની છે બસ બરાબર છે ઓકે હવે જો આ ત્રણ બાળકો છે એ પક્ષીઓને હેરાન કરે છે પજવે છે તો આ ટેવ સારી ન કહેવાય એટલે આપણે આપણી આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ પક્ષીઓને દાણા નાખતા હોય અને એવી જગ્યાએ પક્ષીઓ બેઠા હોય કે જ્યાં આગળ
પક્ષીઓ દાણા ચણતા હોય તો એવી જગ્યાએ તમારે પક્ષીઓને પજવવાના નહીં, બરોબર છે? તમે પક્ષીઓને પજવો એ ટેવ સારી ન કહેવાય, એ મોંઘું જાનવર છે એટલે એને પજવવાનું નહીં, બરોબર છે? હવે આપણે અહીંયા ઘણા બધા ચિત્રો જોયા અને આ ચિત્રો જોયા એમાં તમે સારી ટેવો જોઈ, ખરાબ ટેવો જોઈ, બરોબર છે? તો આપણે હોમવર્કમાં હા તો હવે આપણે છે ને હજી બીજું ચિત્ર જોશું, બરોબર? હા જો આ બાળકી છે એ બાળકી પોતાનું જે નકામા ઘરના છાપા હોય ને, પોતાના નકામા ઘરના છાપા ન્યૂઝ પેપર એની આગળની થેલીઓ બનાવે છે અને થેલીઓ બનાવી અને ઈ વેસ્ટમાંથી બેસ્ટ એટલે થેલીઓ બનાવી અને પછી થેલીઓનો યુઝ કરશે. તો તમે જે છાપા રદ્દી છે એ રદ્દીની આવી થેલીઓ બનાવે અને પણ આને યુઝ કરી શકો છો અને આ ન્યૂઝપેપરમાંથી તમે અલગ અલગ વસ્તુ પણ બનાવી શકો છો અને કોઈ પણ તમે મોબાઈલમાં કે યુટ્યુબમાં ક્રાફ્ટની કોઈ પણ વસ્તુ જુઓ તો તમે સૌથી પહેલાં સારા કાગળ નહીં બને, સારા કાગળ હોય ને એની નહીં બનાવવાની, પણ જે આવા નકામા ન્યૂઝપેપર હોય ને એ નકામા ન્યૂઝપેપરની તમારે લેવાના અને એ ન્યૂઝપેપરનો યુઝ કરી અને સૌથી પહેલાં ક્રાફ્ટની વસ્તુ એવી રીતે બનાવવાની જેથી તમારા સારા કાગળ છે એ ખરાબ ન થાય અને આવા કાગળ છે. હા તો ન સંભળાય તો ઘડીક તમે નેટવર્ક હોય ત્યાં થોડાક આગા પાછા થાવ તો નેટવર્ક આવશે, બરોબર છે? હા ચાલો, તમારે કદાચ નેટવર્ક નહીં આવતું હોય એવું બને, બરોબર? ચાલો હવે આવી રીતે આ જે છોકરી છે એ નકામા ન્યૂઝપેપરમાંથી થેલીઓ બનાવે છે. તો તમે પણ કોઈ પણ વસ્તુ મોબાઈલમાં જોઈ અને ન્યૂઝપેપરમાં પહેલાં વસ્તુ બનાવો અને પછી સારા કાગળમાં બનાવો, બરોબર? તો આ ટેવ સારી ટેવ કહેવાય, બરોબર છે? ચલો હવે આપણે આની પછીનું ચિત્ર જોઈએ. હવે જો આ એક નૈયા નામની છોકરી છે, તન્વી નામની છોકરી છે, ઈ દિવાલ ઉપર ડ્રોઈંગ કરે છે અને દિવાલ ઉપર ડ્રોઈંગ કરી અને એક વાઘનું ચિત્ર બતાવે છે અને એ વાઘનું ચિત્ર બતાવી અને ઉપર એણે લખ્યું પણ છે વાઘ બચાવો, વાઘ બચાવો. એટલે કે આ એક વાઘ બચાવવાની વાત નથી, જંગલી પ્રાણીઓ બચાવવાની વાત છે. તો આપણે જેવી રીતે જંગલના ઝાડ બચાવવા જરૂરી છે એવી રીતે જંગલી પ્રાણીઓ પણ બચાવવા બહુ જરૂરી છે. જંગલી પ્રાણીઓ જો જંગલમાં હશે તો જ જંગલ વધારે ઘનઘોર અને ઘટાદાર રહેશે. જેવી રીતે આપણે ઝાડ બચાવીએ એવી રીતે જંગલી પ્રાણીઓ પણ બચાવવા જોઈએ. સ્ક્રીન વૈગી તો હા મને ખબર છે બેટા, મારી સ્ક્રીન વૈગી આવશે જો હા તમારું ઘડી તમારી સ્ક્રીન બંધ કરી દો, આવી ને ચલો બંધ કરી દો, હવે સંગીત બંધ કરી દો, માયક માયક બંધ કરી દો, તમારું સ્ક્રીન આવી ગઈ છે બેટા. ક્યારે કાક તકલીફ થાય તો મારો વિષય સામાન્ય જ્ઞાન જીકે છે. હવે તમારું માયક બંધ કરી દો, મેં બધું જ પેલા કહી દીધું છે કે મારો વિષય જીકે છે, મારું નામ ઉર્વશી છે, હું તમને સામાન્ય જ્ઞાન ભણાવીશ. હવે આ સવાલ કોઈ નહીં કરે, બરોબર છે? હા હવે જુઓ
આ જે બાળકી છે એ જંગલી પ્રાણીઓને બચાવવાનું પોસ્ટર બનાવે છે અને જંગલી પ્રાણીઓ બચાવવા જોઈએ એ ઈ માટેની જાહેરાત કરે છે. તો આ ટેવ સારી કહેવાય કે ખરાબ ઈ મને જોયા જોયા વેરી ગુડ બેટા, બહુ સરસ. હવે બંધ કરી દો. હા પાછું બીજા કોક સ્ક્રીન ઓન કરી નાખી. કોને કરી? પાછું સ્ક્રીન કોને ઓન કરી? પરમાર, તમે પ્રેઝન્ટેશન કરી નાખ્યું છે, તમે બંધ કરી દો. આઈ એમ મિસિંગ સ્ક્રીન વહી જાય છે. ફરી વાર કરો. હમણાં બધાના માઇક બંધ હશે, હો કોઈ હમણાં નહીં બોલે. તમારા એક ભૂલની લીધે છે ને મિસની સ્ક્રીન લઈ જાય ને બાકી બધાને ડિસ્ટર્બ થશે, એટલે હમણાં કોઈ કાંઈ બોલશે નહીં. હમણાં આવી જશે, હો ઓકે. ચાલો હાલો. હવે જો આ ચિત્રમાં તમે જોશો કે ત્રણ ચાર બાળકો છે, એ ત્રણ ચાર બાળકો પોતે ખુલ્લી જગ્યામાં કચરો ફેંકે છે, ખુલ્લી જગ્યામાં કચરો ફેંકે છે અને આખું આંગણું છે, જાહેર રસ્તો છે એ ગંદો કરે છે. હવે આવી રીતે તમે ગમે ત્યાં કચરો ફેંકો તો આંગણું છે, જાહેર રસ્તો છે એ ગંદો થાય, અને ગંદો થાય એટલે શું થાય કે મચ્છર માખી એ બધા એના ઉપર બેસે, મચ્છર માખી એના ઉપર બેસી અને પછી પાછું આપણા ઘરમાં જે જમવાનું હોય એ જમવાના ઉપર બેસે. એટલે આપણે ગમે ત્યાં કચરો ફેંકવો ન જોઈએ. ગમે ત્યાં કચરો ફેંકીએ એટલે ઘર ગંદુ થાય, આંગણું ગંદુ થાય અને જાહેર રસ્તો પણ ગંદો થાય. તો આપણે ગમે ત્યાં કચરો ફેંકવો ન જોઈએ. તો જો આ ત્રણેય બાળકો છે એ ગમે ત્યાં કચરો ફેંકે છે તો એ સારી ટેવ કહેવાય કે ખરાબ ટેવ કહેવાય એ તમારે જોઈ લેવાનું છે. ખરાબ ટેવ કહેવાય. વેરી ગુડ. ખરાબ ટેવ કહેવાય. હા સરસ. ચલો બધાનો જવાબ મળી ગયો. હવે બધા માયક પાછા બંધ કરી દો. ચલો માયક, હા માયક બંધ કરી દો. જેને જેને જવાબ આપ્યો ને બધાને વેરી ગુડ. હા નથી આપ્યો એને પણ વેરી ગુડ. પણ માયક કોઈ નહીં ખોલશે, માયક બંધ રાખજો. ચાલો હવે આ ટેવ ખરાબ ટેવ કહેવાય, બરોબર છે? તો હવે હવે આપણે ખાલી સાંભળવાનું છે, બરોબર? હવે આવી રીતે આપણા હવે તો ભાઈ ચોમાસું આવ્યું છે તો ચોમાસામાં તો આવી બધી બહુ ધ્યાન રાખવું પડે કે આપણે કે આપણે ક્યાં ગમે ત્યાં કચરો ન ફેંકીએ, આપણા ઘરમાં પણ નહીં, આંગણામાં પણ નહીં, જાહેર રસ્તામાં પણ. હા મને કઈ કેવું છે. કોને કેવું છે? નામ બોલો. અંસારી, શું કેવું છે? જેના ઘરે ને બાગ હોય એને ઘાસ અને એ બધું એને કે કેટલી મહેનત થી કરી હોય અને છોકરા બધા એને એના બાગમાં કચરા નાખે તો બીજાનું નુકસાન થાય, બીજાનું નુકસાન ન કરાય. વેરી ગુડ. બીજાનું નુકસાન ન કરાય, બરાબર છે. ચલો હવે માઇક બંધ કરી દો. બહુ સરસ કીધું. હવે બધાય પોતાનું માઇક બંધ રાખશે. હું તમને લોકોને હોમવર્ક આપી દઉં છું. ધ્યાનથી સાંભળજો, બરાબર છે? તમારે તમારી 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 નોટબુકમાં પાંચ સારી ટેવો અને પાંચ
ખરાબ પ્રેવો લખી અને મોકલવાની છે. દેખાતું નથી, હવે નહીં દેખાય, ખાલી મને સાંભળવાની છે, બરોબર છે? ખાલી મને સાંભળો, મારું પૂરું થાય છે, હું હોમવર્ક આપું છું. હોમવર્કમાં સામાન્ય જ્ઞાન નું ડબલ લાઈન ની બુક માં લખવાનું છે ને? સિંગલ લાઈન ની બુક માં લખજો. ગુજરાતી માં બુક વાપરીએ છીએ એ જ વાપરવાની છે ને આમાં? હા, એ જ વાપરજો, વાંધો નહીં, ચાલો એ જ વાપરજો. હા, જીકે ની બુક અલગ બનાવી અને એમાં લખજો પાંચ સારી ટેવો, પાંચ ખરાબ ટેવો. ઓકે, હવે તમને હાલો બોલો. હા બોલો, કોણ બોલો, કોને સવાલ છે? સારી ટેવ પાંચ ને ખરાબ ટેવ પાંચ, બરાબર? તમને મજા દયામિસ્તમ ગણિત લેશે